Hi friends, હું પાર્થ મારા આગળના વિડિયોમાં આપણે આ બધા જે પારિભાષિક શબ્દો નો યુઝ કેવી રીતે થાય છે તે શીખ્યા તેની ડેફિનેશનો શીખ્યા બરાબર તો આજે આ બધા પારિભાષિક શબ્દોનો આજે ઓવરવ્યૂ એટલે કે રિપીટેશન જેવું કરી લઈએ એક એક્ઝામ્પલ મારફતે બધા જે પારિભાષિક શબ્દોનો યુઝ કરી લઈએ અને કેવી રીતે વ્યવહારમાં ઉપયોગ થાય છે તે જોઈએ બરાબર તો સૌથી પહેલું જ્યારે પણ ધંધો શરૂ કરતી વખતે સૌથી પહેલું શું જરૂરિયાત હોય છે આપણી મૂડી જો ધંધાને મૂડી આપીશું તો જ ધંધો આપણે સ્ટાર્ટ કરશે બરાબર એવી રીતે ધવલભાઈએ ધંધો સ્ટાર્ટ કરતી વખતે રૂપિયા 1 લાખ ધંધામાં આપ્યા બરાબર તો રૂપિયા એક લાખે માલ ધવલભાઈએ મૂડી આપી ધંધાને બરાબર હવે બીજું શું મૂડી આપી હવે શું થશે મૂડી કોણ આપે છે ધંધાનો માલિક તો અહીંયા મૂડી કોને આપી ધવલભાઈ તો માલિક કોણ થયું ધવલભાઈ બરાબર હવે ધવલભાઈ એક દિવસ ફર્નિચર માર્ટમાં જાય છે ફર્નિચર માર્ટમાંથી તેઓ રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદે છે બરાબર તો આ શું થઈ મિલકતો કેવી ચાલુ બિનચાલુ મિલકતો કારણ કે તેનું આયુ છે લાંબુ છે 1 વર્ષથી વધુ તે ચાલી શકે છે એટલે મિલકતો આવી હવે ફર્નિચર મૂડી આવી ફર્નિચર બરાબર તો હવે આપણે જેનો વેપાર કરવાનો છે ધવલભાઈ કરિયાણાનો વેપાર કરવાનો છે ગ્રોસરી બિઝનેસ બરાબર તો તે તેના માટે ગ્રોસરી એટલે કે કરિયાણું ખરીદશે એટલે માલ ખરીદશે સપોઝ એમને રૂપિયા 25,000 રૂપિયાનો માલ ખરીદ્યો તે પણ એક મિલકત છે પરંતુ તેને શું કહેવામાં આવશે માલ બરાબર હવે તેમાંથી માલ ખરીદ્યો તેમાંથી તેમણે 20,000 રૂપિયાનો માલ વેચવા માટે કાઢ્યો ખરીદી કેટલા ની થઈ 25,000ની રૂપિયા ખરીદી આવ્યો રૂપિયા કેટલી 25,000ની હવે વેચવા કેટલાનો કાઢ્યો છે 20,000નો માલ વેચવા કાઢ્યો છે એટલે કે આમાંથી જે બીજા 5,000 રૂપિયા વધ્યા 5,000 રૂપિયાનો માલ વધ્યો તે માલને શું કહેવામાં આવશે માસ સ્ટોક બરાબર તો માસ સ્ટોક આવ્યો અહીં બરાબર હવે આ 20,000 રૂપિયાનો માલ વેચવા કાઢ્યો છે હવે અહીં આ જે 25,000નો માલ ખરીદ્યો છે બરાબર તો તે માલ ઉધાર પણ ખરીદ્યો હોઈ શકે અથવા તો રોકડ પણ ખરીદી કરી હોય બરાબર તો અહીં સપોઝ એમને રૂપિયા 10,000 રોકડ આપ્યા છે વધારેલા રૂપિયા 15,000 તો ત્યાં ઉધાર ખરીદી કરી ઉધાર આ રોકડા આપે એટલે આપણે એને અત્યારે ભૂલી જઈએ છીએ બરાબર 10,000 રૂપિયા આપી દીધા આ 15,000ની ઉધાર ખરીદી કરી એટલે કે આપણું ધવલભાઈનું શું થયું દેવું થયું ધવલભાઈનું દેવું થયું તો તે સામાવાળા પક્ષને શું કહેવામાં આવશે અહીં દેવાદાર કહેવામાં આવશે સામેવાળો પક્ષ આમાં શું બનશે લેન્ડર કારણ કે આપણે ઉધાર ખરીદી કરી છે સામેવાળા પક્ષે ઉધાર વેચાણ કર્યું છે તો તેના માટે લેણું આપણા માટે દેવું તેથી એ આપણા માટે લેન્ડર બન્યો અને આપણે તેના માટે દેવાદાર બન્યા કેટલા રૂપિયાના 15,000 ના આપણે તેની પાસે લેન્ડર બન્યા અને તે આપણી પાસે દેવાદાર બન્યા બરાબર તો નેણદાર દેવાદાર નેણું દેવું પણ આવ્યું હવે ઉધાર માલ તો આ ભાઈ વેચ્યો આપણે જે હતા પરંતુ
તેમને આપણા ઉપર આટલો દોડધામ ઉપર હજી આપણો વિશ્વાસ નથી કારણ કે નવો નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે બરાબર તો તેમણે તેના હવે તેમણે દોડધામ ઉપર હુંડી લખી હુંડી લખી કેટલા રૂપિયાની રૂપિયા 15,000 ની હુંડી લખી બરાબર આ તો વિડીયોમાં જોઈ ગયા છે કે હુંડીમાં શું શું લખાય બરાબર તો આ હુંડી લખી અને મોકલી સ્વીકારી તો આ જે વ્યક્તિએ લખી છે હુંડી તેના માટે તે શું બની લેણી હુંડી પરંતુ સ્વીકારી કોણે છે ધવલભાઈ એટલે કે આ લેણદારે ધવલભાઈ સ્વીકારી બરાબર તો ધવલભાઈ માટે શું બની તે લેણી હુંડી બની તે આ અન્ય વ્યક્તિ છે જેમ જેની પાસેથી આપણે માલ ખરીદ્યો છે તે અન્ય વ્યક્તિ છે તેના માટે લેણી હુંડી બની કારણ કે તેમણે હુંડી લખી છે લખનાર માટે લેણી હુંડી અને સ્વીકારનાર માટે દેવી હુંડી બની તો લેણી હુંડી દેવી હુંડી નું શીખ્યા હવે અહીં આપણે ઉધાર ખરીદી કરી બરાબર તો અહીં બીજા પક્ષે જોઈએ તો ધંધો સ્ટાર્ટ થઈ ગયો છે કેટલાક ઉધાર માલ માંગવા પણ આવતા છે એટલે કે ઉધાર વેચાણ પણ કર્યું છે સપોઝ તેમણે રૂપિયા 5,000 નું ઉધાર વેચાણ કર્યું છે બરાબર 5,000 રૂપિયાનું ઉધાર વેચાણ કર્યું છે તો આમાં ધવલભાઈ નું શું થયું ધવલભાઈ નું લેણું સામેના પક્ષ વાળાનું દેવું ધવલભાઈ શું બન્યા સામેના પક્ષકાર માટે તે લેણદાર સામેનો પક્ષકાર આપણા માટે શું બન્યો દેવાદાર બરાબર ધવલ માટે ધવલભાઈ માટે તે દેવાદાર બન્યો અને ધવલભાઈ તેમના માટે લેણદાર બન્યો તો આ ઉધાર વેચાણ કર્યું અને ઉધાર ખરીદી પણ કરી બરાબર એટલે ખરીદ વેચાણ બધું શીખ્યા હવે ઉપાડ ઉપાડ એટલે જે ધવલભાઈ અંગત ખર્ચ માટે લઈ જાય છે ત્યારે ઉપાડ બને છે બરાબર તો હવે તેમને ઘરેથી ફોન આવે છે કે રૂપિયા 1,000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તો તેમના માટે રૂપિયા 1,000 એ શું બનશે ઉપાડ બનશે બરાબર ધંધા માટે ઉપાડ બન્યો ઉપાડે આવી ગયો હવે ધંધાકીય વ્યવહાર એટલે ધંધામાં થતા ધંધા માટે થતા વ્યવહાર તો આ જેટલા પણ વ્યવહારો થયા એ શેના માટે થયા ધંધા માટે ધંધામાં થયા તો આ બધા જ વ્યવહારોને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે બરાબર તો હવે અહીં આપણે ઉધાર વેચાણ કરી ઉધાર ખરીદી કરી તો ક્યાંકથી ઓલો વાઉચર એટલે કે બિલ લઈ જુઓ છે પાક્કું બિલ તો તેને વાઉચર તેમના પાસે દસ્તાવેજ છે કે તેમણે આ જગ્યાથી ઉધાર માલની ખરીદી કે આમને ઉધાર માલનું વેચાણ કર્યું છે બરાબર તો આજે આપણા આજે આપણે શું શીખ્યા કે આપણે આગળના વિડીયોમાં જે કંઈ પણ પારિભાષિક શબ્દો શીખ્યા હતા તેમાંથી જે ખાસ ઇમ્પોર્ટન્ટ હતા તેનું આપણે એક એક્ઝામ્પલ આજે એ શીખ્યા બરાબર તો આજે આપણું એકાઉન્ટન્સીનું ફર્સ્ટ ચેપ્ટર એટલે કે હિસાબી સમીકરણ અને તેના પારિભાષિક શબ્દો પૂરું થાય છે થેન્ક યુ ફ્રેન્ડ્સ આ વિડીયો પણ તમને આગળના વિડીયોની જેમ ગમ્યો છે તેથી લાઇક કરો અને વધુને વધુ સબસ્ક્રાઇબ કરો અને જો કોઈ તમને પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરો થેન્ક યુ